નસવાડીના કુકરડા પીપલવાડી શાળાના બેજવાબદાર શિક્ષકો સામે કાયદેસર કાર્યવાહી કરવા પીએચપી દ્વારા નસવાડી મામલતદારને આવેદનપત્ર અપાયું હતું। નસવાડીના પીપલવાડી ગામે 75મા રાષ્ટ્રીય પર્વની ઉજવણીને લઈને ગ્રામજનો બાળકો ભેગા થયા હતા, જ્યારે શાળાનો મુખ્ય શિક્ષક શાળાએ આવ્યો ન હોવાથી પીપલવાડી ગામ રાષ્ટ્રીય પર્વની ઉજવણીથી વંચિત રહ્યું હતું। તેમજ કુકરડા માધ્યમિક શાળામાં ધ્વજવંદન શિક્ષકો દ્વારા કરાયું હતું, જે ધ્વજ મોડી રાત સુધી ઉતાર્યો ન હોવાથી ગ્રામજનોને રાતના વરસાદમાં ધ્વજ ઉતારવાની ફરજ પડી હતી। નસવાડીના કુકરડા પીપલવાડી શાળાના બેજવાબદાર શિક્ષકો સામે કાયદેસર કાર્યવાહી કરવા વીએચપી દ્વારા નસવાડી મામલતદારને આવેદનપત્ર અપાયું હતું। નસવાડીના પીપલવાડી ગામે 75મા રાષ્ટ્રીય પર્વની ઉજવણીને લઈને ગ્રામજનો બાળકો ભેગા થયા હતા, જ્યારે શાળાનો મુખ્ય શિક્ષક શાળાએ આવ્યો ન હોવાથી પીપલવાડી ગામ રાષ્ટ્રીય પર્વની ઉજવણીથી વંચિત રહ્યું હતું। જ્યારે કુકરડા માધ્યમિક શાળામાં ધ્વજવંદન શિક્ષકો દ્વારા કરાયું હતું, જે ધ્વજ મોડી રાત સુધી ઉતાર્યો ન હોવાથી ગ્રામજનોને રાતના વરસાદમાં ધ્વજ ઉતારવાની ફરજ પડી હતી। રાષ્ટ્રીય પર્વની ઉજવણી ન થતી હોય અને જો રાષ્ટ્રીય તિરંગો ફરકાવ્યા બાદ બેજવાબદાર શિક્ષકો ભૂલી જતા હોય ત્યારે આવા બેજવાબદાર શિક્ષકો સામે તંત્ર પગલાં ભરે અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીની ગરિમા જળવાય તે હેતુથી નસવાડી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સાથે કાર્યકરોએ ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર સાથે નસવાડી મામલતદારને આવેદનપત્ર આપી શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી। 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી જે આખા ભારત દેશમાં થઈ, જેમાં નસવાડી તાલુકાના કુકરડા ગામમાં શિક્ષકો દ્વારા પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો। પણ કાર્યક્રમ કરીને શિક્ષકો ઘરે ભાગી ગયા અને રાત્રે અંધારું થયું ત્યાર પછી ગ્રામજનોને માલુમ પડ્યું કે હજુ આપણો રાષ્ટ્રધ્વજ તો ફરકી રહ્યો છે, તો ગ્રામજનોએ ઉતાર્યો। ખરેખર પ્રોટોકોલ પ્રમાણે રાત્રે સૂર્યાસ્ત પહેલાં ઝંડો ઉતારી લેવો જોઈએ। અને બીજી બાજુ પીપલવાણી ગામ જે ડુંગર વિસ્તારનું અંતરિયાળ ગામ છે, ત્યાં આગળ તો આ દિન સુધી અમારી જાણ પ્રમાણે સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ થતો જ નથી। તો જે આ બધી બાબતોને તંત્ર ધ્યાનમાં લે અને એના માટે જે બેજવાબદાર શિક્ષકો છે એની સામે કડકમાં કડક પગલાં લે એવી વિશ્વ હિન્દુ પરિષદ એવી માંગણી સાથે અહીં આજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે। દિનેશ ગોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, નસવાડી।